हेलो स्टूडेंट, उड़ान विद्यालय अने विषय छे कम्प्यूटर। तो आज आपणे कम्प्यूटर नी अंदर केटली खाली जग्याओ जोवानी छे। तो सौथी पहली खाली जग्या के खाली जग्या पर बे के त्रण बटन होय छे। तो मैं अगाउना वीडियो में कह्युं एम माउस उपर बे के त्रण बटन होय छे। तो तमे अगाउ अहींया माउस जोयुं हतुं, तो आ माउस उपर तमने जे बटन देखाय छे बे के त्रण बटन होय छे। आ बटन छे माउसनुं, आ बटन छे अने आ रोलर छे जेनाथी माउसने आपणे ऊपर नीचे लई जई शकीए छीए। तो आने माउस कहेवामां आवे छे ने एना ऊपर बे के त्रण बटन होय छे। पछी नेक्स्ट छे के माउसने माउस पेड पर राखवामां आवे छे। तो माउस ने खाली जग्या उपर राखवामां आवे छे, तो जवाब छे माउस ने माउस पेड पर राखवामां आवे छे। तो मित्रों तमे अहींया माउस पेड जोयुं हशे, तो अहींया मारी पासे आ रह्युं माउस पेड छे जेना उपर आपणे अहींया माउस ने राखवामां आवे छे। तो माउस आ माउस छे अने एने आपणे आवा माउस पेड उपर राखीए छीए जेथी माउस ने आपणे सरळताथी चलाई शकीए छीए। तो माउस ने आवा माउस पेड उपर राखवामां आवे छे। नंबर 3, મોનિટર પરના એરોને ખાલી જગ્યા કહેવામાં આવે છે। તો તમે આગલા કોમ્પ્યુટરના વિડીયોમાં જોયું હશે કે આપણી આ મોનિટરની સ્ક્રીન છે બરાબર, અને એના ઉપર આ એરો એટલે કે તમને જે આ તીર જેવું દેખાય છે એને માઉસ પોઇન્ટર કહેવામાં આવે છે। તો મોનિટર પરની સ્ક્રીન ઉપર દેખાતા એરોને માઉસ પોઇન્ટર કહે છે। નંબર 4, માઉસના બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ક્લિક કરવું કહે છે। તો તમને મેં હમણાં માઉસ બતાવ્યું અને એના બટન પણ બતાવ્યા, તો અહીંયા આ માઉસ છે અને એના આ બે બટન છે, એને દબાવી આમ દબાવી રાખીને છોડી દેવાનું, તો આ ક્રિયાને આપણે ક્લિક કરવું કહે છે। આ માઉસનું બટન દબાવી અને છોડી દીધું તો આ ક્રિયાને ક્લિક કરવું કહે છે। નંબર 5, જ્યારે તમે માઉસ પેડ પર માઉસને ઉપર તરફ સરકાવશો ત્યારે સ્ક્રીન પર એરો પણ ઉપર તરફ જશે। તો મેં તમને હમણાં માઉસ બતાવ્યું, તો આ માઉસ છે, આ માઉસને તમે આમ ઉપર તરફ સરકાવશો, જેમ ઉપર તરફ માઉસ જશે તો સ્ક્રીન ઉપર તમને જે એરો દેખાય છે એ પણ ઉપર તરફ જશે, એટલે કે તમે આ સ્ક્રીન ઉપર જે એરો જુઓ છો એ ઉપર તરફ જશે। જો તમે માઉસને નીચે તરફ સરકાવશો એટલે કે આ રીતના માઉસને નીચે તરફ સરકાવશો તો સ્ક્રીન પરનો એરો પણ નીચે તરફ જશે। તમે જમણી બાજુ સરકાવશો તો જમણી તરફ જશે અને તમે ડાબી બાજુ ખસેડશો તો ડાબી બાજુ જશે। તો આ રીતે માઉસ તમે ઉપર નીચે જમણી અને ડાબી જે બાજુ સરકાવશો એ બાજુ એરો પણ ઉપર નીચે તરફ જશે। હવે માઉસનું આ બટન છે અને ઝડપથી એક અને બે વાર દબાવીને છોડી દેવાનું, તો એને ક્લિક કરવું કહેવાય છે। તો માઉસના બટનને ઝડપથી એકવાર અને બે વાર દબાવીને છોડી દો તો એને ક્લિક કરવું કહેવાય છે। એકવાર દબાવો તો ક્લિક કરવું અને બે વાર દબાવીને ઝડપથી છોડી દો તો ડબલ ક્લિક કરવું। તો આ રીતના તમારે માઉસના બટનને ઝડપથી દબાવીને છોડી દેવું, એને ક્લિક કરવું કહેવાય। હવે આ મોનિટરની સ્ક્રીન છે તમે જોઈ શકો છો, અને એના ઉપર એક આ ઝબૂકતી લીટી દેખાય છે તમને, આ લીટી છે તો એને કર્સર કહેવામાં આવે છે। તો મોનિટરની સ્ક્રીન ઉપર દેખાતી ઝબૂકતી લીટી એટલે કે નાની નાની જે ઝબકે છે એને શું કહેવામાં આવે છે, કર્સર કહેવામાં આવે છે। હવે આપણી 8મી ખાલી જગ્યા છે કે નવી લીટી પર જવા માટે એન્ટર કી દબાવો, ખાલી જગ્યા કી દબાવો, તો હવે આપણે નવી લીટી ઉપર જવું છે, તો
एना माटे आपणे कीबोर्डनो उपयोग करवो पड़शे। तो मित्रों तमे जुओ छो एने अहींया कीबोर्ड कहेवाय, तो अहींया एंटर की लखेलू छे, तो आनाथी आपणे नवी लीटी उपर जई शकीए छे। तो नवी लीटी उपर जवा माटे एंटर की नो उपयोग करवामां आवे छे। तो अहींया एंटर लखेलू छे, तो नवी लीटी पर जवू होय तो एंटर की नो उपयोग करवो पड़े। हवे आपणी नवमी खाली जगह छे कि कैपिटल अक्षर टाइप करवा माटे खाली जगह की दबाओ। तो हवे आ बधा आपणा कैपिटल अक्षर छे, तो एने टाइप करवू होय तो आपणे आ कैप्सलॉक की अहींया तमे जोई शको छो कैप्सलॉक की, तो कैपिटल अक्षर टाइप करवा माटे कैप्सलॉक की ने दबाओ। कैपिटल अक्षर एटले पहली एबीसीडी में लखेला अक्षर ने कैपिटल अक्षर कहेवामां आवे छे, अने आ कैप्सलॉक की ने दबावाथी कैपिटल अक्षर टाइप करी शकीए छे। हवे आपणी दसमी खाली जग्या छे कि कर्सर ने एक लीटी उपर लई जवा माटे खाली जग्या की दबाओ। तो हवे आपणे कर्सर छे ने उपर लई जवी होय तो ऊपर लई जवा माटे आ छे अप एरो, जेनाथी आपणे ऊपर जई शकीए छे। आ छे डाउन एरो, डाउन एटले के नीचे तरफ, तो अप एटले ऊपर, डाउन एटले नीचे, राइट एटले जमणे अने लेफ्ट एटले डाबे। अप एरो, डाउन एरो, राइट एरो, लेफ्ट एरो, बराबर। तो कर्सरने ऊपर लई जवा अप एरो दबावानું, નીચે લઈ જવા ડાઉન એરો, જમણે લઈ જવા માટે રાઈટ એરો અને ડાબે લઈ જવા માટે લેફ્ટ એરોનો ઉપયોગ થાય છે। ઓકે, તો હવે કર્સરની ડાબી બાજુનો અક્ષર ભૂસવો હોય તો અહીંયા ડાબી બાજુના અક્ષર ભૂસવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે। ડાબી બાજુના અક્ષર ભૂસવા બેકસ્પેસ કી, જેમ આપણે નોટમાં રબરથી ભૂસી શકીએ છીએ એમ અહીંયા પણ બે કી આપવામાં આવે છે, એક બેકસ્પેસ કી અને બીજી છે ડિલેટ કી। તમે મોબાઈલમાં પણ ઘણું બધું ડિલેટ કરતા હશો, ડિલેટ મતલબ ભૂસી કાઢવું, કાઢી કાઢવું। તો અહીંયા જમણી બાજુનો અક્ષર ભૂસવા માટે ડિલેટ કીનો ઉપયોગ થાય છે, જ્યારે ડાબી બાજુનો અક્ષર ભૂસવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે। તો આ રીતે બે કી આપી છે, ડિલેટ કી અને બેકસ્પેસ કી, જેનાથી આપણે લખેલું ભૂસી શકીએ છીએ। હવે તમને ગઈ વખતે બતાવ્યું હતું કે મોનિટરની સ્ક્રીન ઉપર જે પણ કંઈ લખ્યું છે એને લખાણમાંના અક્ષર કહેવામાં આવે છે, જેને ફોન્ટ કહેવામાં આવે છે। જેમ તમે નોટમાં લખો છો એવી રીતે મોનિટરની સ્ક્રીન ઉપર લખેલા અક્ષરને ફોન્ટ કહેવામાં આવે છે। હવે આપણી એક નવી ખાલી જગ્યા જોઈએ, તો રાઈટ એરો કી કર્સરને કઈ બાજુ ખસેડે છે, તો રાઈટ એરો કી કર્સરને જમણી બાજુ ખસેડે છે। જમણી બાજુ ખસેડવા માટે રાઈટ એરો કીનો ઉપયોગ થાય છે, બરાબર। પછી લેફ્ટ એરો કી, તો લેફ્ટ એરો કી કર્સરને ડાબી બાજુ ખસેડે છે, એટલે કર્સરને ડાબી બાજુ ખસેડવા માટે લેફ્ટ એરોનો ઉપયોગ થાય છે। હવે શિફ્ટ કી, એટલે કે શિફ્ટ કી અહીંયા તમે જોઈ શકો છો, આ શિફ્ટ કી છે અને આ નંબર કી છે, નંબર કી 1 2 3 4 5 6 7 8 9 10 આ સુધી લખેલું છે, તો આ નંબર કી છે। આ કેપ્સલોક કી અને આ નંબર કી બંનેને દબાવી રાખીએ તો ઉપર જે તમે ચિહ્ન જોઈ શકો છો, આ બધા ચિહ્નનો આપણે ઉપયોગ કરવો હોય તો નંબર કી અને કેપ્સલોક કીને દબાવી રાખવી પડે, તો જ ઉપરના ચિહ્નો આપણે ટાઈપ કરી શકીએ। અહીંયા સ્ટાર છે, આ છે, અહીંયા પર્સન્ટેજ છે, તો આવા કરવા માટે બંને કીને દબાવી રાખવી પડે તો જ અહીંયા ઉપરના ચિહ્નો ટાઈપ થઈ શકે। હવે ફોન્ટ સાઇઝ છે એને પોઈન્ટમાં માપવામાં આવે છે, તો આપણી છેલ્લી ખાલી જગ્યા છે કે ફોન્ટ સાઇઝ સમા માપવામાં આવે છે, તો પોઈન્ટ્સમાં માપવામાં આવે છે। તો તમારે આ ખાસ વિડીયો જોવાનો છે, જેનાથી તમને વધારે સારી રીતે ખાલી જગ્યા સમજણ પડી શકે। ઓકે, તો ગુડ બાય એન્ડ ટેક કેર।